विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय अंग्रेजीनो अभ्यास करवाना छीए। तो सौ प्रथम विद्यार्थी मित्रों, तमारे द्वितीय सत्रनी टेक्स्ट बुक काढ़वानी छे, पाठ्यपुस्तक काढ़वानी छे, 8 सब्जेक्ट इंग्लिश। एमा आपणे जोईशुं यूनिट वन तमारे आपेलू छे, आई विल बी धेट, એટલે હું તે હોઈશ। એનું ગુજરાતી શું થાય? હું તે હોઈશ। તો એમાં એક્ટિવિટી 1 આપેલી છે, સૌ પ્રથમ એ જોઈશું આપણે। એક્ટિવિટી 1માં છે, પોયમ આપેલી છે, એ આપણે સમજવાની છે। તો પહેલાં આપણે એ પોયમ સમજી લઈએ કે તેમાં શું કહેવા માંગે છે। પહેલો પેરેગ્રાફ છે એ હું ખાલી ઇંગ્લિશમાં રીડ કરું છું, તમારે ધ્યાનથી પહેલાં સાંભળવાનું છે। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, નો આઈ વોન્ટ ટુ બી ફ્રી, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, ધી સેડ યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફમાં જોઈશું કે શું કહેવા માંગે છે। આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે છે તે નહીં થાવ, નો ના આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, મારે મુક્ત થવું છે, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે એક વૃક્ષ થવું છે, એક ઝાડ બનવું છે, એને સાયન્ટિસ્ટ પણ નથી બનવું કે ટીવી કે સમાચાર વાંચે તેવું પણ નથી બનવું, તેને ફક્ત ફ્રી રહેવું છે, મુક્ત રહેવું છે, એક ઝાડની જેમ એને મોટું થઈને એક વૃક્ષ બનવું છે। ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું નહીં થઈ શકે, ના તું તે નહીં બની શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જે એ છોકરાને જે બનવું છે એને શું બનવું છે? એક ટ્રી બનવું છે। તો આપણે આ યાદ રાખવાનું છે, આગળ આના ક્વેશ્ચન પૂછાશે। હવે સેકન્ડ પેરેગ્રાફ આપણે જોઈશું। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ, કે મારે એરલાઇન પાયલોટ બનવું નથી, વિમાનનો એક પાયલટ થવું નથી, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર, કે મારે એક નર્તક, વકીલ અથવા ડોક્ટર પણ બનવું નથી, નો ના યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન, કે મારામાં મોટી વેલ જે આવે, મોટી જે માછલીઓ છે એ તરસે, એટલે હું એક દરિયો થઈશ, મારે એક દરિયો થવું છે। ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે ન થઈ શકે, ના તું તે નહીં થઈ શકે। હવે સેકન્ડ પેરેગ્રાફમાં એને શું નથી બનવું? ના તો એને નર્તક બનવું છે, ના તો એને પાયલટ બનવું છે, ના વકીલ કે ડૉક્ટર, એને ફક્ત એક સમુદ્ર બનવું છે, જે એનામાંથી એક મોટી માછલીઓ તરે, પરંતુ તેનાથી તે બની શકાય નહીં। હવે થર્ડ પેરેગ્રાફ આપણે જોઈએ। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, કે હું ડીજે નહીં થાઉં,
डीजे एटले डीजे नू फुल फॉर्म शू थाय तो डिस्क जॉकी डी आई एस के जे ओ सी के ई वाय डिस्क जॉकी एनू टूंकू रूप डीजे डीजे एटले जे गीतोनू मिश्रण करे बधा गीतोनू मिश्रण करीने वगाड़े तेने डीजे कहेवाय के मारे डीजे थवू नथी अ कॉम्प्यूटर प्रोग्रामर अ म्यूजिशियन और अ ब्यूटिशियन के मारे कोई कॉम्प्यूटर प्रोग्रामर के संगीतकार के सौंदर्य तज्ञ पण बनवूं नथी नो ना स्ट्रीम विल फ्लो थ्रो मी के मारा माथी झरणा वहेशे आई विल बी द होम ऑफ ईगल्स के हूँ गरुड़ोनु घर बनीश एने हवे तीजा पेरेग्राफ में शू बनवू छे ईगल ले गरुड़ गरुड़नु जे घर आवे ए बनवू छे इट आई विल बी फूल ऑफ वेलीज एंड फाउंटेन के हूँ खीण अने फुवाराथी भरेलो होईश वेली एटले खीण अने फाउंटेन एटले फुवारो आई एम गोइंग टू बी अ रेन्ज ऑफ माउंटेन के हूँ एक पर्वतमाला थईश एने शू बनवू छे एक पर्वतमाला बनवू छे माउंटेन्स बनवू छे दे सेड तेओ बोलिया यू कांट बी धेट नो यू कांट बी धेट के ना तू ते न थई शके ना तू ते न थई शके तो विद्यार्थी मित्रों फर्स्ट पेरेग्राफ में एने ट्री बनवू छे सैकंड में ओशन पछी थर्ड में माउंटेन्स अने लास्ट पेरेग्राफ जोई लईए शू कहेवा मांगे छे आई आस्क्ड धेम के मैं तेमने पूछ्यू जस्ट वॉट डू यू थिंक आई एम कि तमे मने शू समझो छो जस्ट अ चाइल्ड धे सेड फक्त एक बाळक धे सेड तेओ बोलिया एंड चिल्ड्रन ऑलवेज बिकम एट लीस्ट वन ऑफ थिंग्स वी वॉन्ट धेम टू बी कि तेओ बोलिया अने बाळको हमेशा ते बने कि जे घणा विकल्पोमांथी एक जे अमे इच्छीए बराबर के बाळको एवा बने कि ए बने घणा बधा विकल्पो होय छे ए घणा विकल्पोमांथी एक वस्तु जे अमे इच्छीए ते तो आ जे पोयम छे ए कोणे लखी छे आ पोयम के ब्रेन પેટર્ને લખી છે કોઈ લખી છે બ્રેઇન પેટર્ન તો લાસ્ટ પેરેગ્રાફ આપણે જોયો ફરીથી લાસ્ટ પેરેગ્રાફ હું તમને સમજાવું છું આઈ આસ્ક્ડ ધેમ કે મેં તેમને પૂછ્યું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ તમે મને શું સમજો છો જસ્ટ અ ચાઇલ્ડ એક નાનું બાળક તમે મને સમજો છો તો તેઓ બોલ્યા And children always become at least one of things we want them to be. કે બાળકો હંમેશા એવા બને એવું બને કે ઘણા વિકલ્પો હોય તેમાંથી એક જે અમે ઈચ્છીએ તે તો આગળ જોઈએ આપણે હવે તમારે પેજ નંબર 2 કાઢવાનું છે એમાં જુઓ બી કરીને આપેલું છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન આમાં જે સાચો ઓપ્શન હોય એમાં તમારે કરેક્ટ કરવાનું છે સાચા ખરાની નિશાની કરવાની છે તો પહેલું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા એ બાળકને પહેલા સ્ટાન્જામાં પહેલા પેરેગ્રાફમાં શું બનવું છે અ ટ્રી ધ ઓશન કે અ સાયન્ટિસ્ટ તો અ ટ્રી ઓપ્શન એ આવશે સેકન્ડ છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ ધ ફિશ વીડ્સ કે વેલ્સ તો આવશે વેલ્સ કે બાળકમાંથી શું તરશે વેલ્સ માછલીઓ ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ અ માઉન્ટેન ધ ઓશન કે અ હાઉસ તો અ
माउंटेन ए आवशे. द चाइल्ड वॉन्ट्स टू बी अ खाली जगह इन द थर्ड स्टांजा. सेकंड स्टांजा में एने शू बनू छे, डॉक्टर, ब्यूटिशियन के माउंटेन रेन्ज. तो माउंटेन रेन्ज. हवे आपणे 5, 6, 7 नथी करवानुं. 1, 2, 3, 4 आ तमारे लखवानुं छे बुकमां. तो विद्यार्थी मित्रों, हूँ तमने जणावी दऊं पहेला કે અહીંથી જે તમને હોમ લર્નિંગ આપવામાં આવે ગમે તે વિષયનું, એ તમારે એક અલગ ચોપડો બનાવીને જે તે વિષયનું હોમવર્ક કરવાનું છે. અને અહીંથી જે એસાઇનમેન્ટ તમને આપવામાં નેક્સ્ટ ટાઈમ આપવામાં આવે, તે એસાઇનમેન્ટની સાથે તમારે એ જે તે વિષયનો ચોપડો હોય, બધા વિષયમાં તો તમને આપવાના જ છે, તે ચોપડા જમા કરાવવાના રહેશે. એટલે ટૂંકમાં તમને જે હોમ લર્નિંગ આપવામાં આવે ફરજિયાત તમારે હવે કરવાનું છે. તો આપણે પોયમ તો સમજી ગયા, હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 છે એ પાઠ છે આપણે. પાઠનું નામ છે અ કી ટુ હેવન, કે સ્વર્ગની ચાવી. હેવન એટલે સ્વર્ગ, કી એટલે ચાવી. આના મિનિંગ આપણે પાઠ થશે અડધો આજે, તો મિનિંગ એના લખાવી દઈશું લાસ્ટમાં. પહેલાં એ સમજી લઈએ કે સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે નાટક છે આ. આ જે પાઠ છે એ શું છે? નાટક. સીન વન, દ્રશ્ય એક. દ્રશ્ય એકમાં શું છે તો આપણે જોઈએ. કિંગ્સ કોર્ટ, રાજાના દરબારમાં. કોર્ટ એટલે દરબાર. રાજાના દરબારમાં તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં હું તમને જણાવી દઉં કે તેનાલીરામનનું જે નાટક છે સબ પર આવે છે. કેટલા વિદ્યાર્થીઓ જોતા હશે, બસ એના આધારિત આ પાઠ છે. તો તમને આ પાઠમાં મજા આવશે, ધ્યાન આપશો તો. કે રાજાના દરબારમાં તેનાલીરામન, દરબારી 1, દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જુએ છે? રાજાની રાહ જુએ છે. There is a sound of trumpets and drums. કે રાજાની રાહ જોઈ રહ્યા છે, તેમાં this is a sound of trumpets and drums. કે તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. જ્યારે રાજા આવે છે ત્યારે ઢોલને એવું વગાડે છે અને રાજાના આગમનથી બધા જે દરબારીઓ છે એ ઊભા થઈ જાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ, કે તેનાલીરામન અને દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, કે સુપ્રભાત રાજન મહારાજ. બરાબર, મેજેસ્ટી એટલે રાજન, મહારાજ અનેક એવા શબ્દ થાય, રાજા માટે વપરાય. બરાબર, રાજા માટે કેટલા એવા શબ્દ આ પાઠમાં વાપરેલા છે. પહેલો છે મેજેસ્ટી, આગળ બીજા કેટલાય નવા નવા તમને સાંભળવા મળશે. કે તેનાલીરામન અને દરબારી રાજાને કહે છે કે સુપ્રભાત મહારાજ. The king said, Raja kahe chhe, Good morning, Shuprabhat, where are my minister today? Aaje mara mantriyo kya chhe? Ministers itle mantriyo. I will discuss the new road project with them. Ke hu temni saathe rastani navi yojana vise charcha karvano chhu. Itle mara mantriyo kya chhe? Je road chhe, એના પ્રોજેક્ટ, એની યોજના વિશે રાજાને
ચર્ચા કરવી છે મંત્રીઓ જોડે, એટલે મંત્રીઓનું પૂછતા હોય છે. તો કોર્ટિયર ટુ આન્સર આપે છે કે દરબારી ટુ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. કે મહારાજ રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. તેથી મંત્રીઓ તે સાધુના કેમ્પ શિબિરમાં ગયા છે. ધ કિંગ સેઝ, રાજા કહે છે, અ સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ, હુ ઇઝ ધી સાધુ, આ સાધુ કોણ છે. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મેં તેના વિશે કંઈ, મને તેના વિશે કંઈ ખબર નથી, તેના વિશે કંઈ જાણ નથી. ડુ યુ નો સમથિંગ રામન, તને કંઈ ખબર છે રામન. તેનાલી રામનને પૂછે છે રાજા કે તમને તેના વિશે કંઈક ખબર છે, કોઈ આઈડિયા છે. રામન સેઝ, તેનાલી રામન કહે છે, યોર મેજેસ્ટી, મહારાજ, આઈ હિયર અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ, પવિત્ર રાખ એન્ડ ફળ ઉત્પન્ન કરી શકે છે. સેનામાંથી? હવામાંથી. કોઇન્સ એટલે સિક્કા, હોલીએસ એટલે પવિત્ર રાખ, અને ફ્રૂટ્સ એટલે ફળ, એ હવામાંથી ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર વન સેઝ, દરબારી એક બોલે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ટેન્ટ એવરી ડે, અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી ભીડ જોવા મળે છે. They offer him gold coins, clothes, animals, grains, vegetable and fruit and dry fruits. કે તેઓ તેને, તે સાધુને, સોનાના સિક્કા, કપડાં છે, પ્રાણીઓ છે, અનાજ, શાકભાજી અને સૂકો મેવો આપે છે. જે સાધુ તેમને કહે છે એના બદલામાં સાધુને આ બધી ઓફર કરે છે. કોર્ટિયર ટુ, દરબારી બે બોલે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. કોઈ પણ બીમારી થઈ હોય કોઈને, કે માંદગી થઈ હોય, એ જ થયું બધું, તો એ પૂજા કરીને તેનો ઉપચાર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. એ પૂજા કરે તો એના બદલામાં તમારે એને કંઈક એવી મોટી રકમ કે કંઈક એવું વસ્તુ આપવું પડે છે. ધ કિંગ સેડ, કે રાજા કહે છે, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. કે મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી, હું ફક્ત રામન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરવા ઈચ્છું છું. રાજા શું કહે છે? કોર્ટિયર જે દરબારીઓ હોય છે એમને કહે છે કે સારું, હવે તમે બધા જઈ શકો છો, હવે ફક્ત હું રામન સાથે જ, તેનાલી રામન સાથે જ આ સાધુની ચર્ચા કરવા માગું છું. ધ કોર્ટિયર્સ લીવ, એટલે દરબારીઓ જાય છે. ધ કિંગ સેડ, બાજુના પેજ પર છે, રાજા કહે છે, રામન, વોટ ડુ યુ થિંક, કે રામન તમને શું લાગે છે, ઇઝ હી અ રિયલ સાધુ, શું તે સાચો સાધુ છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, કે જે સારા સાધુ હોય તે તેમની સેવા માટે
कदी पैसा कोई किम्मत मांगतो नथी। वी नीड टू कीप वॉच ऑन दिस साधु, के आ साधु विषे अपने आ साधु पर नजर राखवानी जरूर छे। के राजा रामन ने पूछे छे कि तमने शू लागे छे के आ रियल आ साचो साधु छे। साचो साधु होय तो ए कोई उपाय माटे के कोई सर्विस माटे सेवा माटे सामेथी पैसा के कोई मोटी किंमत मांगे नहीं, ए तेनो उपचार फ्री में ज करे। तेथी मने तो नथी लागतू के आ रियल होय, तेथी आपणे आ साधु ऊपर नजर राखवी जोईए, आवु राजा तेनाली रामन ने कहे छे। रामन सेस, रामन कहे छे, यस योर मेजेस्टी, आई टू फील समथिंग इज रॉन्ग। हाँ रामन, हाँ राजन, हाँ महाराज, मने पण कंई अनुचित लागे छे, के मने पण कंईक एवं फील थाय छे के आ खोटू छे। द किंग से, राजा कहे छे, रामन गो टू हिज कैम्प एंड फाइंड आउट मोर अबाउट धीस साधु। रामन तेनी शिबिरमां जई आ साधु विशे वधु माहिती शोधी काढो। हवे तमे तेना कैम्पमां जाओ, शिबिरमां जाओ अने एना विशे माहिती लईने आओ। रामन सेस, रामन कहे छे, सर्टेनली सर, चोक्कस साहेब। तो विद्यार्थी मित्रों, अहीं सीन वन पूरो थाय छे, सीन टू नी शुरुआत थाय छे। तो आपणे पहला सीन वन ना मीनिंग लखी लईए, पछी आपणे नेक्स्ट पीरियड में सीन टू नी शुरुआत करीशुं। जो सीन टू अत्यारे आपणे आगळ चलावीशुं तो पाठ अधूरो रही जशे अने पछी मजा आवे नहीं, एटले आपणे सीन वन सुधी राखीए। सीन वन सुधी तो आपणने एटली खबर पड़ी गई कि राजा रामन ने मोकले छे साधु विषेनी माहिती भेगी करवा। तो अटलू राखे, नेक्स्ट टाइम सीन टू जोईशू, ए आखू सीन टू कम्प्लीट करी दईसू। तो आपणे सीन वनना आज मीनिंग लखी लईए। तो तमारे इंग्लिशनी नोटबुक काढवानी छे, एमां तमारे लखवानुं छे आजनी तारीखवार, सेमिस्टर टू यूनिट वन, यूनिट वननुं नाम छे आई विल बी धेट। એમાં લખીશું આપણે એક્ટિવિટી ટુ, એક્ટિવિટી ટુમાં પાઠનું નામ લખીશું અ કી ટુ હેવન, અને લખીશું મિનિંગ્સ, શબ્દાર્થ, તો વિદ્યાર્થી મિત્રો હું તમને જે મિનિંગ લખાવું એ એક વાર લખીને એના નીચે ત્રણ વખત તમારે લીટી છોડવાની છે, આપણે સાતમા ધોરણમાં કરાવતા હતા તે મુજબ જ ત્રણ લીટી છોડવાની છે। એમાં આવું નથી કે એક લીટી વધારાની, એક વાર હું લખાવું એટલે ત્રણ વાર તમારે નીચે લખવાનું છે, એટલે કુલ ચાર વખત સ્પેલિંગ થશે એના, બરાબર। એક વાર હું લખાવીશ અને ત્રણ વખત તમારે લખવાના છે, પણ એ ત્રણ લીટી છોડો એ અત્યારે એમાં તમે લખશો ના, એ પછી તમારું હોમ લર્નિંગ છે, પછી લખજો, પહેલાં એક એક વાર લખીને ત્રણ લીટી છોડતા જજો, બરાબર। પહેલો મિનિંગ લખશું આપણે કી, કે ઈ વાય, કી એટલે ચાવી, પહેલાં અંગ્રેજી સ્પેલિંગ, બાજુમાં ઉચ્ચાર અને તેનો ગુજરાતી અર્થ। કી એટલે ચાવી, ત્રણ લીટી છોડવાની હવે તમારે। સેકન્ડ લખવાનું હેવન, એચ ઈ એ વી ઈ એન, હેવન એટલે સ્વર્ગ, પછી પ્લે, પી એલ એ વાય, પ્લે એટલે નાટક, સીન, એસ સી ઈ એન ઈ,
सीन एटले दृश्य। तमारे त्रण लीटी छोड़तू जवानू, हूँ हरेक में सूचना नहीं आपू तमने। एक लखाई जाए एटले त्रण लीटी छोड़ी ज देवानी तमारा। पछी लखीशू कोट, COURT। कोट एटले दरबार। कॉर्टियर, COURTIER। कॉर्टियर एटले दरबारी। साउंड, SOUND। साउंड एटले अवाज। ट्रम्पेट, TRUMPET। ट्रम्पेट एटले तुराई। ड्रम, DRUM। ड्रम एटले ढोल। मिनिस्टर, MINISTER। मिनिस्टर एटले मंत्री। टू डिस्कस, TO2। DISCUSS। टू डिस्कस एटले चर्चा करवी। प्रोजेक्ट, PROJECT। प्रोजेक्ट एटले योजना। ग्रेट, GREAT। ग्रेट एटले महान। किंगडम, KINGDOM। किंगडम एटले राज्य। कैम्प, CAMP। कैम्प एटले शिबिर। अगर लखीशु आपणे प्रोड्यूस, PRODUCE। टू प्रोड्यूस एटले उत्पन्न करवू। उत्पन्न करवू एनी बाजू में छे। कॉइन, COIN। कॉइन एटले सिक्को। होलीएस, HOLYASH। होलीएस एटले पवित्र राख। फ्रूट, FRUIT। फ्रूट एटले फल। एर, AIR। एर एटले हवा। क्यू, QUEUE। क्यू एटले हार। लाइन। टेंट, TENT। टेंट एटले तंबू। टू ऑफर, TO2। OFFER। टू ऑफर एटले आपवो, धरवो। गोल्ड कॉइन, GOLD। COIN, गोल्ड कॉइन एटले सोनानो सिक्को। क्लोथ, CLOTH। क्लोथ एटले कपड़ा। एनिमल, ANIMAL। एनिमल एटले प्राणी। ग्रेन्स, GRAINS। ग्रेन्स एटले अनाज। वेजिटेबल्स एटले शाकभाजी। एनी बाजू में छे ड्राई फ्रूट। ड्राई फ्रूट्स, DRY FRUITS। ड्राई फ्रूट्स एटले सूको मेवो।
टू क्योर, सी यू आर ई, टू क्योर एटले उपचार करवो. इलनेस, आई डबल एल एन ई डबल एस, इलनेस एटले मांदगी. सम, एस यू एम, सम एटले रकम. इंटरेस्टिंग, आई एन टी ई आर ई एस टी आई एन जी, इंटरेस्टिंग एटले रसप्रद. रियल, आर ई ए एल, रियल एटले साचू, खरू. टू चार्ज, टी ओ टी टी ओ, टू सी एच ए आर जी ई, टू चार्ज एटले किंमत मांगवी. सर्विस, एस ई आर वी आई सी ई, सर्विस एटले सेवा. टू कीप वॉच, टी ओ टू के डबल ई पी डब्ल्यू ए टी सी एच, टू कीप वॉच एटले ध्यान राखवું, नजर राखवी. अने लास्ट छे सर्टेनली, सी ई आर टी ए आई एन एल वाय, सर्टेनली एटले चौक्कस. तो विद्यार्थी मित्रों, आ मीनिंग तमारे लखवाना छे. तो होम लर्निंग में आपणे तमारे एक्टिविटी वन करीने एक वार पोयम जोईने लखवानी, ए लखाई जाए एटले आ चार जे ऑप्शन छे ए लखवाना अने मीनिंग लखवानुं. एटलू तमारू होम लर्निंग. नेक्स्ट टाइम आपणे सीन टू जोईशुं.